अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें હવે આ વિડીયોની અંદર આપણે એ જોવા માંગીએ છીએ કે આના અગાઉના વિડીયોની અંદર આપણે જે જોઈ ગયા કે ફક્ત આપણે ટેન અને ટ્વેન્ટી જેવી કોઈ વેલ્યુ મોકલેલી તો આવી કોઈ એક એક કે બબ્બે વેલ્યુ નહીં પણ આખું ને આખું ફોર્મ ઓબ્જેક્ટ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું હોય તો કઈ રીતે મોકલવું એ આપણે આ વિડીયોમાં જોવા માંગીએ છીએ તો એની માટે જે એક્ઝામ્પલ બનાવ્યો છે એ દસ નંબરનો છે આપણે પહેલાં એક્ઝામ્પલ ચાલુ કરીશું અને એક્ઝામ્પલની અંદર દસ નંબરનો એક્ઝામ્પલ છે અને આપણે નોટપેડની અંદર ઓપન કરીશું તો અહીંયા સેન્ડિંગ ફોર્મ ઓબ્જેક્ટ આપણને જોવા મળે છે એટલે કે આપણે આ જે એક પ્રોગ્રામ છે એની અંદરથી આ પ્રોગ્રામમાં આખું નાખું ફોર્મ આપણે મોકલાવીએ છીએ બોડી લખેલી છે આપણે એચ વન લખેલું છે ફોર્મ લખેલું છે અને એની અંદર ત્રણ આપણે ઇનપુટ બોક્સ લીધેલા છે અને એ ઇનપુટ બોક્સ ત્રણે ત્રણ ટેક્સ્ટ છે એની અંદર અહીંયા પહેલેનું આઈડી છે એ નંબર વન છે બીજાનું આઈડી નંબર ટુ છે ત્રીજાનું આઈડી સમ છે ત્રીજું જે બોક્સ છે એ રીડ ઓનલી પણ આપણે કરેલું છે રીડ ઓનલી એટલે કે જેની અંદર કોઈ ડેટા લખી નહીં શકાય પણ ફક્ત એને ડેટાને વાંચી જ શકાશે એટલે આ ત્રણ ઇનપુટ બોક્સ બનાવેલું છે અને એક બટન આપણે બનાવેલું છે જેને આપણે લખ્યું છે ક્લિક હિયર એની વેલ્યુ લખી છે ઓન ક્લિક ઇવેન્ટની ઉપર આપણે માય ફંક્શન કોલ કરાયું છે હવે માય ફંક્શન અહીંયા ઉપર લખેલું છે આપણે જોવા મળે છે એટલે સ્ક્રિપ્ટ ટેગની અંદર આપણે ફંક્શન કીવર્ડથી માય ફંક્શન લખેલું છે અને એની અંદર તમે જોશો તો એફની અંદર આપણે વેલ્યુને સ્ટોર કરીએ છીએ હવે એ એફ અહીંયાથી આવે છે આખું ફોર્મ આપણે મોકલી આપીએ છીએ પહેલાં આપણે અહીંયા ટેન કે ટ્વેન્ટી આવા કોઈ પણ એક કે બે વેરિયેબલ મોકલતા હતા અથવા તો કોઈ ડાયરેક્ટ વેલ્યુ મોકલતા હતા પણ અહીંયા આપણે કોઈ ડાયરેક્ટ વેલ્યુ નથી મોકલતા આ જે ફોર્મ છે એ આખું ને આખું ફોર્મ જ આપણે અહીંયાથી મોકલી આપીએ છીએ અહીંયા આપણે ટેગનું નામ જ લખી દઈએ છીએ ફોર્મ એટલે આખું ફોર્મ અહીંયાથી જશે અને આ એફ નામના વેરિયેબલમાં સ્ટોર થઈ જશે હવે એફ નામનું વેરીએબલ ઓબ્જેક્ટ વેરીએબલ બની જશે અને એની અંદર આ ત્રણ વસ્તુ હશે આ નંબર વન હશે નંબર ટુ હશે અને સમ હશે કારણ કે આ ફોર્મની અંદર તમે જુઓ તો આ ચાર વસ્તુ છે તો એ ચારે ચાર વસ્તુ અહીંયા આવી જશે અને એની અંદરથી આપણે વાપરવી હોય ત્યારે આપણે ડોટ ઓપરેટરથી વાપરીએ છીએ એ પણ આપણે ખબર છે જો તમે એનસીસીની અંદર શીખી ગયા છો તો સ્ટ્રકચર વગેરે અંદર આપણે આ ડોટથી વાપરતા હતા તો એ જ રૂલ પ્રમાણે અહીંયા પણ વાપરીએ છીએ આપણે કે આ ફોર્મની અંદર આ ચાર વસ્તુ હશે અને એને વાપરવા માટે આપણે ડોટ ઓપરેટર વાપરીએ છીએ કે એફ એટલે કે ફોર્મ ડોટ સમ એટલે આ સમવાળું જે બોક્સ છે એ પકડશે એની વેલ્યુને ચેન્જ કરશે કોની સાથે ચેન્જ કરશે તો નંબર વન ફોર્મ ડોટ નંબર વન ડોટ વેલ્યુ એટલે નંબર વનની વેલ્યુ અને નંબર ટુની વેલ્યુ એ બંનેને પાર્સ ઇન્ટથી કન્વર્ટ કરશે જેમ આપણે અગાઉ આ પારસી ઇન્ટ વગેરે ફંક્શન જોઈ ગયા છે કે ઇન્ટીરિયરમાં કન્વર્ટ કરે છે એટલે કે નંબર વનની વેલ્યુને કન્વર્ટ કરશે અને નંબર ટુની વેલ્યુને કન્વર્ટ કરશે અને બંનેને પ્લસ કરી અને વેલ્યુ સમની અંદર સ્ટોર કરી દેશે તો આટલું નાનું ફંક્શન જ છે હવે આપણે એને રન કરીને જોઈએ આ રીતનું આપણે જોવા મળશે કે નંબર વન કરીને એક બોક્સ આવે છે નંબર ટુ કહીને એક બોક્સ આવે છે અને સમ કરીને એક બોક્સ આવે છે હવે અહીંયા આપણે અત્યારે વેલ્યુ ટેન અને ટ્વેન્ટી જ મોકલીશું પહેલાંમાં ટેન લખીએ બીજાની અંદર આપણે ટ્વેન્ટી લખીએ ત્રીજાની અંદર જોઈશું તો આપણું કર્સર જાય છે કરું પણ અહીંયા કશું લખી નથી શકાતું એ ધ્યાનમાં રાખવાનું છે રીડ ઓનલીને કારણે ત્યાર પછી આપણે જોઈએ તો જો હું ક્લિક હિયર પર ક્લિક કરીશ તમને તરત જ અહીંયા આન્સર ભરાઈ ગયેલો જોવા મળે છે થર્ટી એટલે અહીંયા કશી વસ્તુ રિટર્ન કરાવવાની જરૂર નથી પડતી પણ આખું ફોર્મ મોકલેલું છે એટલે એ ફોર્મની અંદર જ આપણે ડાયરેક્ટલી ચેન્જ કરી દઈએ છે અહીંયા આપણને જોવા મળે છે સાદી બાબત છે કે આપણે આખું નાખું ફોર્મ આને મોકલી શકીએ છીએ અને એ ફોર્મને અહીંયા જે પણ રીતે આપણે વાપરવું એ આપણે વાપરી શકીએ છીએ તો આ એક નાનો પ્રોગ્રામ છે હવે તમે પણ પોતે તમારા નોટપેડની અંદર આને લખીને બનાવો અને હું તમને રિપીટેડલી ફરી ફરી યાદ કરાવું છું કે ફક્ત મારા જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને ચાલુ કરીને રન કરીને તમે ના જુઓ પણ એ મારા પ્રોગ્રામ છે એ મેં એટલા માટે આપેલા છે કે તમને રેફરન્સ તરીકે એમાંથી ગાઈડલાઈન મળી શકે અને તમારે જો કોઈ ભૂલ થતી હોય તો એમાં તમે જોઈ શકો કે ક્યાં ભૂલ છે एट ते खास याद रखो कि नोटपेड ओपन कर बधी वस्तु टाइप कर फरी बनाने की कोशिश करो जब ते आखो टाइप करशो तो तक आंदर ये बार खबर पड़ से ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद